હળદળ ગામ જ્યાં આજે આપણો પ્રોગ્રામ. કેમ છો પૃથ્વીભાઈ? બસ જલસા છે હો. તેમને અત્યારે આ સોલ બની રહી છે લાઈવ, તમે જોઈ શકો છો આ રીતે સોલ બને. અહીંયા કંઈ ઈંટડા ને એવું હોતું નથી, હોવો હોય એટલે જો આ રીતે જો પાણા ગોત લીધા છે નદીમાંથી મેપભાઈએ, અને આનંદભાઈ સોલ ગાળી રહ્યા છે. ઉનાળુ બાજરી છે, જોઈ શકો છો એકદમ લીલોતરી. આ રીતે પાણી આવતા હોય છે ગોતી ગોતી મંગાળો કરવા માટે. જોવો તમે, ધાર્મિક ભાઈ પાણો લઈને આવી ગયા છે, અને આપણે સોલ માટે બટેટાને સુધારી લીધા છે. બટેટાને અત્યારે લીંબુ આદું મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરીશું. અહીં સોલો આપણો મંગાળો જગી ગયો છે, અને જો 2 કિલો બટેકા અત્યારે બફાવા દીધા છે. જો આ રીતે મંગાળો બનતો હોય છે તમે, અને હવે તેને બફાવા દઈશું આપણે. અને મેપભાઈ માલધારીની વાડી છે, અને વાડીનો નજારો તમે જોઈ શકો છો. ઉનાળુ બાજરી અત્યારે કરી છે, અને ઉનાળામાં બાજરી લેવાઈ જાય ત્યારે આપણે રોટલો ખાવા જરૂર પોખશું, બરોબર ને? તો હવે આપણા બટેકા સડી ગયા છે, હવે તેને નીચે ઉતારી લઈએ. આપણે બટેકા છે ને ફોલાઈ ગયા છે. 50 ગ્રામ આદું છે, 150 ગ્રામ મરચાં છે, અને 50 ગ્રામ લીલું લસણ છે, અને લીંબુ છે. આપણો અહીં સોલો જગી ગયો છે. જો હવે વઘાર કરીએ. તો અત્યારે આપણે શુદ્ધ સિંગ તેલ 200 ગ્રામ નાખી રહ્યા છીએ અંદર. તો હવે આપણું તેલ આવી ગયું છે એટલે આપણે મરચાંનો વઘાર પહેલાં કરીશું. મરચાં થોડીક વાર સડી જાય પછી આપણે આદું લસણ નાખશું. આદું આપણું સરસ સડી ગયું છે, હવે લીલું લસણ નાખી દઈએ. થોડી એવી હળદર, આ છે મરચી, તીખું મરચું લાલ. તમારે જેટલું તીખું કરવું હોય તે પ્રમાણે નાખવાનું. અત્યારે હું 3 ચમચી નાખી રહ્યો છું. જરૂરિયાત મુજબ આપણે ગ્રેવી છડે ત્યાં લગી પાણી નાખશું અડધો કલાક. જરૂરિયાત મુજબ મીઠું આપણે 1 ચમચી જેટલું નાખી દઈએ. તો હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે, અને હવે અંદર બટેટા આપણે નાખશું. જો આપણે 2 કિલો બટેકા નાખી દીધા અંદર, હવે તેને આપણે મલાઈ નાખીએ. છે કોથમરી, અને હવે આપણે નીચે ઉતરીને લીંબુ નાખી દઈએ. તમારે નાખવું તૈયાર થઈ ગયા છે ભાઈ. જોવા દે, થાળી ઉપર થાળી ભરાવાની છે.
તપેલા સાફ થઈ જાવ જો વા મેપભાઈ તપેલા નો સાફ થાય અરે કરી નાખી તપેલા સાફ કરી નાખી બેન સાફ થઈ ગયા હાલો તો હવે ચાલુ કરી યાર આ કેટલા બધા છે કેવો આયમ પોતે ગ્રેવી ગ્રેવી માં મજા આવે કા મસ્ત બન્યા છો ભાઈ ફૂલ ટેસ્ટ તમારું ધ્યાન રાખીને તીખા ઓછા છે ને કરા તીખા ઓછા નો અમારે જનરલ ફૂલ તીખા હોય છે પણ આજ અમારા મેપભાઈ ની બધા પાછા શું છે એટલે બધું તીખું ખાતા નથી એટલે મીડિયમ રાખ્યા છે વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ મોજ આવી જાય ને તેવું છે અને બટેકા નું તળિયું જો સાફ થઈ ગયો છે પહેલી કેરી આવી ગઈ છે જો અને એ બટેકા ની અંદર નાખીને આપડે ખાઈ રહ્યા છીએ